ગરમીના દિવસોમાં બહાર નીકળતા વેંત સ્કીન પર ટેનિંગ આવી જાય છે. તેના કારણે સ્કીનની ચમક ગાયબ થઈ જાય છે અને તેનો રંગ કાળો થઈ જાય છે. જોવાની વાત તો એ છે કે આ ટેનિંગને જતા બહુ વાર લાગે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ ટિપ્સ છે કે જેને આપ અપનાવશો તો તમારી સ્કીન ગ્લો પણ કરશે અને પહેલા જેવી પણ થઈ જશે. એ પણ કોઈ માર્કેટના મોંઘા પ્રોડક્ટથી નહીં, પરંતુ ઘરેલું ઉપાયથી. સૂર્યના તેજ કિરણો આંખ અને વાળને જ નહીં પરંતુ સ્કીનને પણ ઘણું નુકસાન કરે છે. તડકાના કારણે સ્કીનની રંગત ખરાબ થઈ જાય છે અને તેનો ગ્લો પણ ઓછો થઈ જાય છે. માર્કેટમાં જે વસ્તુઓ મળે છે તે ખૂબ જ મોંઘી હોય છે. તો જાણો કેટલા ઘરેલું ઉપાયો જે સન ટેનિંગને દૂર કરવામાં મદદ કરશે. હળદર, બેસન અને દૂધનો ઉપયોગ. સ્કીનની ટેનિંગ દૂર કરવા માટે તમે હળદર અને બેસનથી તૈયાર ફેસ પેકનો ઉપયોગ કરો. તેને બનાવવા માટે તમે 2 ચમચી બેસન અને 1/2 ચમચી હળદર, 2 ચમચી કાચું દૂધ લો અને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટને ટેનિંગવાળી જગ્યાએ લગાવીને 10 મિનિટ રહેવા દો. પછી સ્કીન ધોઈ લો. 2-3 દિવસમાં જ સ્કીન પર પહેલા જેવો ગ્લો પરત આવી જશે. દહીં ટામેટાનો ઉપયોગ. 1 બાઉલમાં 1 ચમચી દહીં લો અને તેને ફેંટી લો. હવે 1 ચમચી ટામેટાને પીસીને તેનો પલ્પ મિક્સ કરો. હવે આ પેસ્ટને ટેનિંગ એરિયા પર લગાવો અને છોડી દો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. 4 દિવસ કરો. દૂધ અને હળદરનો ઉપયોગ. 1 બાઉલમાં 1 ચમચી હળદર લો અને તેમાં 3-4 ચમચી દૂધ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. એટલું જ નહીં, તેને હાથ અને પગ પર પણ સારી રીતે લગાવો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ત્વચા થોડા જ દિવસોમાં ચમકવા લાગશે અને ટેનિંગ ગાયબ થઈ જશે. અમદાવાદની આટલી કાળજાળ ગરમીની અંદર સ્કીન જે છે તે સખત રીતે બળી જાય છે અને તેના કારણે સન ટેન થઈ જાય છે. હવે એના માટે એક બહુ એક્સપેન્સિવ પ્રોડક્ટની જરૂર નથી. તમે એને હટાવવા માટે ઘરેલું નુસ્ખો, જેની અંદર તમે 2 ચમચી બેસન, 1/2 હળદર અને થોડું કાચું દૂધ નાખીને એક ફેસ પેક બનાવી શકો છો અને તે અપ્લાય કરી શકો છો. 10 મિનિટ રાખ્યા બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ નાખો અને તમારી જે સ્કીન પહેલાં જેવી હતી એવી થઈ જશે અને ચમકી જશે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ જાણકારી પહોંચી શકે. મળીએ જલ્દી નવા સબ્જેક્ટની સાથે. નમસ્કાર. ગરમીના દિવસોમાં બહાર નીકળતા વેંત સ્કીન પર ટેનિંગ આવી જાય છે. તેના કારણે સ્કીનની ચમક ગાયબ થઈ જાય છે અને તેનો રંગ કાળો થઈ જાય છે. જોવાની વાત તો એ છે કે આ ટેનિંગને જતા બહુ વાર લાગે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ ટિપ્સ છે કે જેને આપ અપનાવશો તો તમારી સ્કીન ગ્લો પણ કરશે અને પહેલા જેવી પણ થઈ જશે. એ પણ કોઈ માર્કેટના મોંઘા પ્રોડક્ટથી નહીં, પરંતુ ઘરેલું ઉપાયથી. સૂર્યના તેજ કિરણો આંખ અને વાળને જ નહીં પરંતુ સ્કીનને પણ ઘણું નુકસાન કરે છે. તડકાના કારણે સ્કીનની રંગત ખરાબ થઈ જાય છે અને તેનો ગ્લો પણ ઓછો થઈ જાય છે. માર્કેટમાં જે વસ્તુઓ મળે છે તે ખૂબ જ મોંઘી હોય છે. તો જાણો કેટલા ઘરેલું ઉપાયો જે સન ટેનિંગને દૂર કરવામાં મદદ કરશે. હળદર, બેસન અને દૂધનો ઉપયોગ. સ્કીનની ટેનિંગ દૂર કરવા માટે તમે હળદર અને બેસનથી તૈયાર ફેસ પેકનો ઉપયોગ કરો. તેને બનાવવા માટે તમે 2 ચમચી બેસન અને 1/2 ચમચી હળદર, 2 ચમચી કાચું દૂધ લો અને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટને ટેનિંગવાળી જગ્યાએ લગાવીને 10 મિનિટ રહેવા દો. પછી સ્કીન ધોઈ લો. 2-3 દિવસમાં જ સ્કીન પર પહેલા જેવો ગ્લો પરત આવી જશે. દહીં ટામેટાનો ઉપયોગ. 1 બાઉલમાં 1 ચમચી દહીં લો અને તેને ફેંટી લો. હવે 1 ચમચી ટામેટાને પીસીને તેનો પલ્પ મિક્સ કરો. હવે આ પેસ્ટને ટેનિંગ એરિયા પર લગાવો અને છોડી દો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. 4 દિવસ કરો. દૂધ અને હળદરનો ઉપયોગ. 1 બાઉલમાં 1 ચમચી હળદર લો અને તેમાં 3-4 ચમચી દૂધ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. એટલું જ નહીં, તેને હાથ અને પગ પર પણ સારી રીતે લગાવો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ત્વચા થોડા જ દિવસોમાં ચમકવા લાગશે અને ટેનિંગ ગાયબ થઈ જશે. અમદાવાદની આટલી કાળજાળ ગરમીની અંદર સ્કીન જે છે તે સખત રીતે બળી જાય છે અને તેના કારણે સન ટેન થઈ જાય છે. હવે એના માટે એક બહુ એક્સપેન્સિવ પ્રોડક્ટની જરૂર નથી. તમે એને હટાવવા માટે ઘરેલું નુસ્ખો, જેની અંદર તમે 2 ચમચી બેસન, 1/2 હળદર અને થોડું કાચું દૂધ નાખીને એક ફેસ પેક બનાવી શકો છો અને તે અપ્લાય કરી શકો છો. 10 મિનિટ રાખ્યા બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ નાખો અને તમારી જે સ્કીન પહેલાં જેવી હતી એવી થઈ જશે અને ચમકી જશે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ જાણકારી પહોંચી શકે. મળીએ જલ્દી નવા સબ્જેક્ટની સાથે. નમસ્કાર.